સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે પરિણીત પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી પર પ્રેમિકાના સસરા સહિત બે શખ્સોએ ચાકુ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. પ્રેમી યુવકે બે સામે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આગે મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના કટની જિલ્લાના રહેવાસી અને હાલ પલસાણા તાલુકાના ચલથાણ ખાતે રહેતા દીપકકુમાર બિહારી રજક બલેશ્વર ખાતે આવેલી નોબલ ટેક્સ મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. અઢી વર્ષ અગાઉ તે બલેશ્વર ખાતે આવેલી મારુતિ હોટલની પાછળની સોસાયટીમાં રહેતો હતો. તે વખતે તેમના રૂમની બાજુમાં આસિફ સલીમ મિસ્ત્રી અને તેની પત્ની જોરા રહેતા હતા. આ દરમિયાન દીપકને જોરા સાથે આંખ મળી જતા તેઓના એકલતાનો લાભ લઈ એકબીજાને મળતા રહેતા હતા. બંને વચ્ચેના પ્રેમ સંબંધની વાત જોરાના સસરા સલીમ મિસ્ત્રી અને તેના પરિવારને ખબર પડી ગઈ હતી. આથી આસિફ તથા તેની પત્ની બલેશ્વર ગામમાં રહેવા જતા રહ્યા હતા. ત્યારબાદ બંને એકબીજાને ચોરી છુપે મળતા હતા અને ફોન પર વાત કરતા હતા. દરમિયાન 5 જાન્યુઆરી 2021 રોજ બપોરે દીપક જોરાને મળવા માટે તેના ઘરે ગયો હતો, પરંતુ પુત્રી ઘરે હોય જોરાએ તેને બહાર મોકલ્યા પછી બોલાવ તે સમયે રૂમમાં આવજે એમ જણાવ્યું હતું. આથી દીપક બહારના બાથરૂમમાં સંતાઈ ગયો હતો. આ દરમિયાન જોરાનો છોકરો અને તેના જેઠની બે છોકરીઓ આવતા તેમને પૈસા આપી બહાર મોકલી દીધા બાદ દીપક જોરા રૂમ પાસે ગયો હતો, પરંતુ નાની છોકરી તેની સાથે હોય જોરાએ દરવાજો ન ખોલતા તે ફરીથી બાથરૂમમાં સંતાઈ ગયો હતો. આ દરમિયાન જોરાને સસરો સલીમ મોહમ્મદ મિસ્ત્રી અને સંબંધી સફી પઠાણ ત્યાં આવી પહોંચ્યા હતા અને દીપકને જોઈ જતા તેની સાથે મારામારી કરવા લાગ્યા હતા અને સફી પઠાણે બાથરૂમની દિવાલ સાથે દબાવી રાખી સલીમ મોહમ્મદે દીપકના પેટમાં ચપ્પુ હલાવી દીધો હતો. જીવલેણ ઇજા થતા દીપક બાથરૂમમાં જ બેસી ગયો હતો. બાદમાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ખસેડવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબી સારવાર થતા દીપકે બુધવારના રોજ સમીલ મોહમ્મદ મિસ્ત્રી અને સુફી પઠાણ સામે ગુનો નોંધાવ્યો છે.